પ્રધાનમંત્રી દ્વારા 31 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પાટણ જિલ્લા એસપી સાહેબે જાહેર જનતાને અપીલ કરી છે કે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. દેશના પ્રધાનમંત્રી દ્વારા 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન પાળવું તેવી નમ્ર અપીલ કરવામાં આવી. સમગ્ર દેશમાં 144 પણ લગાવવામાં આવી, પરંતુ જનતાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. પાટણ જિલ્લામાં લોકડાઉનમાં 47 FIR કલમ 188 હેઠળ અને 300 વધારે મોટર સાયકલ, થ્રી વ્હીલર, ફોર વ્હીલર પર કોઈ કામ વગર બરતા બહાર ફરતા હોવાથી તેમના પર IPC 207 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી. કોરોનાની વધારે સમજણ શક્તિ ઓડિયો દ્વારા ગાડી ઉપર બધા એરિયામાં જઈને કરવામાં આવી અને ઘરમાં જે લોકો રોજે રોજ કમાય છે અને રોજનું જમે છે તેમના માટે પણ હાલ 11 જેટલી NGO આગળ આવી છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રોટેક્શન સાથે મદદ કરે છે. 47 જેટલી FIR કલમ 188 હેઠળ દાખલ કરવામાં આવેલી છે. આ ઉપરાંત 300 વધારે ટુ વ્હીલરો, થ્રી વ્હીલરો અને ફોર વ્હીલરો કે જે લોકો કોઈ કામ વગર બહાર નીકળેલા હતા તેમની ઉપર IPC 207 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવેલી છે. આ સિવાય પાટણ જિલ્લામાં લોકોને વધારે કોરોના અંગે સમજ મળી રહે તથા આ અંગે વધારે જાગૃતિ આવે તે માટે ઓડિયો ક્લિપ બનાવી તેનો વધારે વધારે પ્રચાર અને પ્રસિદ્ધિ થાય તે માટે પાટણ જિલ્લાની તમામ ગાડીઓ ઉપર એ લગાડી અને તમામ નાના મોટા બધા જ એરિયામાં ફેરવવામાં આવી રહ્યું છે તથા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે લોકો માત્ર પોતાના ઘરોમાં જ રહે. આ સિવાય જે લોકો રોજનું કમાય છે અને રોજનું જમે છે અને જે લોકો ગરીબ છે અને જેની પાસે રાશન કાર્ડની કદાચ વ્યવસ્થા નથી તેવા તમામ લોકો માટે પાટણ જિલ્લા વહીવટતંત્ર અને પોલીસે સાથે મળી 11 જેટલી NGOનો સાથ લઈ રોજના 12,000 જેટલા ફૂડ પેકેટનું રોજ વિતરણ થાય તે પ્રકારની પણ એક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી કરીને દરેક વ્યક્તિને તેની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મળી રહે પરંતુ તે ઘરની બહાર ના નીકળે અને આપણે આ કોરોનાના જે સંક્રમણની જે ચેન છે તેને તોડી શકીએ તે સુનિશ્ચિત સ્વરૂપમાં લોકો સુધી પહોંચી જાય અને તેની દુકાનો મહત્તમ સમય સુધી ખુલી રહે જેવી રીતના પહેલાં રહેતી હતી એને પણ સુનિશ્ચિત કરવામાં આવેલું છે. લોકોમાં જાગૃતિ આવે અને એમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને લેવા માટે ભાગદોડ કે દોડધામ ના કરે અને ભીડભાડ ના કરે એ અંગે ઓડિયો ક્લિપ બનાવી પોલીસની દરેક વાન ઉપર એને ફેરવવામાં આવે છે અને એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જેથી કરીને લોકોને ખ્યાલ પડે. છતાં બી જે લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે એવા તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરી અને અત્યાર સુધીમાં કુલ 47 FIR દાખલ કરવામાં આવેલી છે. દરેક FIRમાં ઓછામાં ઓછા 5-6 લોકો છે. આ ઉપરાંત જે વ્યક્તિઓ ટુ વ્હીલર ઉપર કેમ નીકળી આવે છે. વિપુલ શર્મા, GTV News, પાટણ.